दर्शक मित्रों जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। वापी में नॉन रिसाइकलेबल वेस्ट भरीने जता ट्रक चालक ने पुलिस रोकीने दंड भरावीने छोड़ी मुक्यो। दपाड़ाना युवान नी हत्या प्रकरण में सेलवास पुलिसे एक सगीर सहित बे आरोपियों ने करी धरपकड़। सेलवास में छत्रपति शिवाजी महाराज जयंती ना बेनरो फाड़ी नाखता मराठी समाज में भारे नाराजगी। दमण क्रिकेट ग्राउंड पर वीएचपी और बजरंग दड़े सामूहिक हनुमान चालीसा पाठ नु आयोजन कर्यु। हवे समाचारों जोईए विगतवार। वापीनी पेपर मिल कंपनी माथी पाणी नितरतो नॉन रिसाइकलेबल प्रोसेस वेस्ट भरीने जता ट्रक चालक ने अटकावी पोलीसे दंड भरावी छोड़ी मुकता जीपीसीबी ना नियमों अंगे सवालो उभा थई रह्या छे। वापीनी पेपर मिलमांथी मोटा पाये नॉन रिसाइकलेबल प्रोसेस वेस्ट निकळतो होय छे। आ वेस्ट मोटा भागे सीमेंट फेक्टरीओमां मोकलवामां आवे छे, जे माटे जीपीसीबीना नियमोनुं पालन करवा साथे पेपर मिल संचालको તે મોકલતા હોય છે। જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી। તેમ છતાં કેટલીક પેપર મિલ કંપનીઓ જીપીસીબીના નિયમોને ઘોડીને પી જવામાં જરા પણ નાના અનુભવતા નથી। વાપી જેડીસીમાં એક કંપનીમાંથી ટ્રકમાં આવો વેસ્ટ ભરી અમરેલી સિમેન્ટ કંપનીમાં લઈ જઈ રહેલ ટ્રક ચાલકને વીઆઈએ ચાર રસ્તા નજીક જીઆઈડીસી પોલીસે અટકાવ્યો હતો, જે બાદ તે અંગેના આધાર પુરાવા ચેક કરી ફોન પર વાત કરતા ટ્રક ચાલક પાસે દંડ ભરાવી રવાના કર્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ ટ્રક નંબર GJ14Z7786 નામની એક ટ્રકમાં ટ્રક ચાલક અમરેલીથી સિમેન્ટ ભરીને વાપી જીઆઈડીસીમાં ઠાલવવા આવ્યો હતો, જે સિમેન્ટ ખાલી કરી પરત જતા ટ્રકમાં વાપીની જાણીતી NR અગ્રવાલ પેપર મિલમાંથી નોન રિસાઇકલેબલ પ્રોસેસ વેસ્ટ ભરવામાં આવ્યો હતો। ભીનો અને પાણી નીતરતો આ વેસ્ટ ભરી જતા ટ્રક ચાલકને વાપી ચાર રસ્તા નજીક પોલીસે અટકાવી ટ્રક અને ટ્રક ચાલકને જીઆઈડીસી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જે બાદ આ વેસ્ટ ભરાવનાર શહેજાદ નામના વ્યક્તિને બોલાવી જરૂરી દંડની રકમ ભરાવી રવાના કર્યો હતો। પરંતુ જે સ્થળે આ ટ્રકને ઊભી રાખાવી હતી તે સ્થળે વેસ્ટમાંથી નીકળતા પાણીની સતત ધાર રોડ ઉપર વહી રહી હતી, જે અંગે સામાન્ય સંજોગોમાં પોલીસ જીપીસીબી જે કાર્યવાહી કરતી હોય તેવી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અચરજ જોવા મળી હતી। નોંધનીય છે કે કોઈપણ કંપનીમાંથી કોઈપણ પ્રકારનો ભીનો વેસ્ટ લઈ જવા પર જીપીસીબી કાર્યવાહી કરતી આવી છે, ત્યારે આ મામલે જીપીસીબી તપાસ કરી કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે। જો કે આ સમગ્ર મામલે નોન રિસાયકલેબલ પ્રોસેસ વેસ્ટ ભરી નીકળે ટ્રક ડ્રાઈવરે જણાવ્યું કે અમરેલીની સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટ ભરી વાપી ખાલી કરી હતી, જે બાદ તેમાં NR અગ્રવાલ કંપનીમાંથી આ વેસ્ટ ભર્યો છે। કંપની સંચાલકો ક્યારેક એવો વેસ્ટ સૂકો કે ભીનો ભરી દે છે, જેને લઈને અમે અમરેલીની સિમેન્ટ કંપનીમાં ખાલી કરીએ છીએ। જ્યારે આ સમગ્ર મામલે ટ્રકમાં નોન રિસાઇકલેબલ પ્રોસેસ વેસ્ટ ભરાવનાર શહેજાદ શેખ નામના ઇસમ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે ટ્રક ચાલક પાસે વેસ્ટના તમામ આધાર પુરાવા હતા, પરંતુ તે ફોન પર વાતચીત કરતો હતો એટલે તેમને અટકાવી દંડની રકમ ભરાવી રવાના કરી દીધો હતો। તો આ અંગે NR અગ્રવાલ પેપર મિલના જોશુઆ મધુકેર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે આ પ્રકારના વેસ્ટને નોન રિસાઇકલેબલ પ્રોસેસ વેસ્ટ કહેવામાં આવે છે, જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો હોય એવી સિમેન્ટ કંપનીઓને તે લઈ જાય છે, જે જીપીસીબીના નિયમો મુજબ મોકલવામાં આવે છે, જેનું તમામ મોનિટરિંગ જીપીસીબી દ્વારા કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે વાપીમાં આવેલ મોટાભાગની પેપર મિલમાંથી આ પ્રકારનો નોન રિસાઇકલેબલ પ્રોસેસ વેસ્ટ સિમેન્ટ કંપનીઓમાં મોકલવામાં આવે છે, જે મુજબ આ વેસ્ટ પણ સિમેન્ટ કંપનીઓમાં મોકલવામાં આવતો હતો, જેને પોલીસ જવાનોએ અટકાવી ફોન પર વાત કરતા ટ્રક ચાલક પાસેથી દંડ વસૂલ્યો હતો। NR અગ્રવાલ કયો પર? આપણે અહીંયા જીએડીસી માં આવ્યું, મતલબ 1 2 કયામાં? આ પેલું થી પેલું રોડ માંથી જાય શું લેવા જાન દે? અંદર શું છે? અંદર વેસ્ટ વેસ્ટ કતો કા લઈ જાવ? આપણે કાઠિયાવાડ માં, કાઠિયાવાડ ત્યાં શું છે? ત્યાં કંપની છે। સાની કંપની? સિમેન્ટ ની। અચ્છા, કંપની માં જાય? કંપની માં જાય? આ તો કંપની માં તો સૂકો માલ જાય છે ને? ઈ તો આ ભીનો ભરે છે ને સૂકો ભરે છે બધું ભરે છે આમાં। દપાડામાં થયેલ યુવકની હત્યા કેસમાં સગીર સહિત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ દપાડા માનીપાડા ખાતે રહેલ દિલીપ જાનિયા ધોડિયા ઉંમર વર્ષ 32 ગત 23 જાન્યુઆરી 2023 ના રોજ ગુમ થયો હતો, જે અંગેની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી,
જેની તપાસ હેડ કોન્સ્ટેબલ આર કે કુરકુટિયાને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન ઘણા બધા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન આરોપી કમલેશ પવલીસ જેવલિયા દ્વારા 13 જાન્યુઆરીના રોજ મૃતકની હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું। હત્યા બાદ આરોપીઓએ પુરાવા નાશ કર્યા હતા અને મૃતકની લાશને ખડોલી ખાતે આવેલ પથ્થરની ક્વોરીમાં છુપાવી દીધી હતી। રખોલી આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ રમણભાઈ ખલપાભાઈ વાઘદાદાએ આ અંગે ફરિયાદી બનીને ખાનવેલ પોલીસ સ્ટેશનમાં હત્યા અને પુરાવા નાશ કરાવવાના ગુનાની કલમો લગાવીને FIR નોંધાવી હતી। આ અંગેની તપાસ PSI ભરત પરમાર કરી રહ્યા હતા। તપાસ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો। આરોપી કમલેશ પુવલીશ જેવલિયા રહે દપાડા માનીપાડાની 23 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી અને બીજા સગીર વયના આરોપીને ડિટેન કરીને સુરત બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા। આ કેસની આગળની કાર્યવાહી હાલ પોલીસ કરી રહી છે। સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના બેનર ફાડી દેવાથી નારાજ થયેલા મરાઠી સંગઠનો દ્વારા SPને રજૂઆત કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે। સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના બેનર ફાડી દેવાથી નારાજ મરાઠી સંગઠનોએ આજે SPને ફરિયાદ કરી હતી। સંભાજી બ્રિગેડના પ્રમુખ કિશોર જાધવ સાથે આખી ટીમ ટાઈગર ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક હિતેશ મોરે, ઋષિ પવાર, સમ્રાટ યુવા મંચના સ્થાપક અધ્યક્ષ વિજય પગારે અને અરવિંદ ભામરે આજે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર આપી શિવાજી જયંતિના બેનર ફાડનારને પકડી સજા આપવાની માંગણી કરી છે। સંભાજી બ્રિગેડના કર્ણધાર ભાઉ કિશોર જાધવે વાતચીતમાં જણાવ્યું કે શિવાજી રાજે ચોક આંબલી ફુવારા પર છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે અમોએ બેનર લગાડ્યા હતા। ગઈકાલે 2:30 વાગ્યે કોઈ અજાણ્યા ઇસમો બેનર ફાડી દીધા હતા, જે શર્મનાક બાબત છે। પોલીસે દોષિતોને શોધીને પકડી અને કડક સજા આપે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ફરી કોઈ સમાજ કંટકને એવા દુઃસાહસ કરવાની હિંમત ના પડે। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દમણ પ્રખંડ દ્વારા વડ ચોકી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દમણ પ્રખંડ દ્વારા આજરોજ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડ ચોકી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન હિન્દુ ધર્મને મજબૂત બનાવવા તેમજ દેશમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થનાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જય શ્રી રામના નારા લગાવી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો। તો આ પ્રસંગે સંઘ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સાથે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ, યુવકો, યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી ધન્યતા અનુભવી હતી। રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે સભીકાર શ્રી આવર રામચંદ્ર કી જય પવન સુત વરદ વિરાજ સુભેદા કાનન કુંડલ કુંજિત કેશ હાથ વજ્ર ધ્વજ રામ કાજ કર કે ભવાન પ્રભુ ચરિત સુનિ ભે ગો મરુ બદલી અતુલ તુમ્હારે રામચંદ્ર કે કાજ સવારે રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। સરીગામ ખાતે કાર્યરત મેક્લોઇડ્સ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 700 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। સરીગામ ઔદ્યોગિક ઝોનમાં કાર્યરત મેક્લોઇડ્સ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીના MD ડૉક્ટર રાજેન્દ્ર અગ્રવાલના 64મા જન્મદિવસ નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગમાં 700 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પાર પાડ્યો હતો। મેક્લોઇડ્સ ફાર્માસ્યુટિકલ કંપની દર વર્ષે CSR ફંડ હેઠળ વિવિધ સામાજિક જવાબદારીઓનું વહન કરે છે, જે હેઠળ આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં HR વિભાગ સહિત તમામ વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। કેમ્પમાં સરીગામ વાપીના ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરી રક્તદાતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। જો બ્લડ ડોનેશન કેમ્પ મેક્લોઇડ્સને અહીં ઓર્ગેનાઇઝ કિયા હૈ, હમારે જો બિલવ MD સર હૈ ડોક્ટર રાજેન્દ્ર અગ્રવાલ, उनके 64 वर्ष की उम्र उन्होंने आज अचीव की है और उनके इस जन्मदिन के उपलक्ष्य में हमने ये ब्लड डोनेशन कैंप रखा है, ताकि हम
उनको एक छोटा सा ये उपहार दे सकें, और सेकेंडली मेजर इम्पॉर्टेंट कि एक सोसाइटी में हम एक मैसेज दे सकें कि मैक्लॉयड जो है वो सोसाइटी में जरूरतमंदों का, किसी को कोई एक्सीडेंट या कुछ भी हुआ है वहाँ भी मदद करती है और उसके लिए आगे रहती है। तो हमारा टारगेट आज 700 बॉटल्स का है इस कैंप के थ्रू। हमें छोटे से ही ये मनोभाव है, सर्विस टू मैनकाइंड इज सर्विस टू गॉड। रक्तदान एक महत्दान है, एक बॉटल हमारा ब्लड किसी जरूरतमंद का जीवन रक्षा कर सकता है। आज का मैक्लॉयड फार्मास्यूटिकल का जो मकसद है, आज 64th बर्थडे ऑफ आवर बिलव्ड एमडी डॉक्टर राजेंद्र अग्रवाल सर, आज उनको क्या गिफ्ट दे आज के मौके पर, हम सोचे ये सोसाइटी में जो भी जरूरतमंद है उनके लिए कुछ ब्लड जो कि रक्तदान महत्दान है, उससे बिना कोई दान बड़ा नहीं है, ये आयोजन किया है सारीगाम इंडस्ट्रियल एसोसिएशन के साथ मिल करके, और आज का टारगेट है हमारा 700 यूनिट कलेक्शन करने। सेल्वासमा शिक्षा विभाग ने समग्र शिक्षा स्कीम अंतर्गत शाळानी बालिकाओं ने लाइव स्किल सेशन द्वारा चित्रकला शिखवानी तालीम अपाई हती। केंद्र शासित प्रदेश सेल्वास शिक्षा विभाग ने समग्र शिक्षा स्कीम अंतर्गत बेटी शिक्षा बेटी सुरक्षा कार्यक्रम हेठळ शाळाओनी बालिकाओं ने लाइव स्किल सेशन द्वारा प्रशिक्षित करवामां आवी रही छे। आ कार्यक्रम दरमियान विद्यार्थिनीओं ने वारली आर्ट चित्रकला शीखवानी तालीम आपवामां आवी रही छे। आजरोज मसाट खाते सरकारी माध्यमिक शाळानी 250 થી વધુ બાલિકાઓને પ્રશિક્ષિત કરવામાં આવી હતી। દાદરાનગર હવેલી એક આદિવાસી વિસ્તાર છે, અહીંની વારલી ચિત્રકલા જગ વિખ્યાત છે। આ કળાનો વારસો નવી પેઢી જાળવી રાખે અને આવનારા દિવસોમાં આ ચિત્રકલા રોજગારી આપવાનું માધ્યમ બને તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમારી શાળામાં બેટી શિક્ષા બેટી સુરક્ષા અંતર્ગત લાઈફ સ્કિલ સેશનનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે। આ પ્રોગ્રામમાં અમે વારલી પેઇન્ટિંગ શીખ્યા। આ વારલી પેઇન્ટિંગ આખા ડીએનમાં ખૂબ ફેમસ છે। આવતા બે દિવસમાં અમે ખૂબ ઘણું શીખશું, એટલા માટે હું ખૂબ ઉત્સાહિત છું। આજ સમગ્ર શિક્ષા અંતર્ગત બેટી શિક્ષા બેટી સુરક્ષા મસાટ ગવર્મેન્ટ હાઈસ્કૂલ મસાટ મેં ઓર્ગેનાઇઝ કિયા ગયા હૈ, जिसमें हम तरह तरह के स्किल्स लाइफ स्किल्स के बारे में हम सिखा रहे हैं। सबसे इम्पॉर्टेंट आज वारली पेंटिंग के बारे में सिखा रहे हैं, जिससे बच्चों को काफ़ी बेनिफिट्स होगा, खुद का एक इनकम कमा पाए, खुद के पैर पे खड़े रह पाए, उसके लिए भी एक मोटिवेशन होगा, तो वो सिखाया जा रहा है। समग्र शिक्षा अंतर्गत बेटी शिक्षा बेटी सुरक्षा लाइफ स्किल सेशन हेठळ वारली आर्टनी तालीम આજે 250 વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો, જેને કારણે આ લુપ્ત થતી આર્ટનો વારસો નવી પેઢીને પણ આપીશું અને આ આર્ટથી નવી રોજગારીની તકો એઓ એમના જીવનમાં ઊભી કરી શકશે। આજે અમે દાદાનગર હવેલીની બાળકીઓને જે કંઈ તાલીમ આપી છે એ તાલીમમાં વાલી પેઇન્ટિંગ વિશે અમે નોલેજ આપ્યું છે, જે વાલી પેઇન્ટિંગ અહીંનું દાદાનગર હવેલીનું કલ્ચર છે અને એ લોકોનું રહન સહનની એ જે વિષય છે એ વિષયને ધ્યાનમાં રાખીને અમે વાલી પેઇન્ટિંગ એમને શીખવાડવામાં આવ્યું છે, જેનાથી એમને ભવિષ્યમાં આગળ જતા બેસ્ટ લાભ મળી શકે અને એ લોકો કંઈક નવું ડેવલપ આર્થિક રીતે બનાવી શકે, પોતાની આત્મનિર્ભર બની શકે। સેલ્વાસ ખાતે આંબલીના ગાયત્રી મંદિરમાં વિશ્વ શાંતિ અર્થે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। સેલ્વાસ આંબળીના ગાયત્રી મંદિરે વિશ્વ શાંતિ અર્થે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવાર સેલ્વાસ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આયોજિત આ મહાયજ્ઞ બંને ધર્મોર્થ સંસ્થાઓના પ્રમુખ અજય દેસાઈની ઉપસ્થિતિમાં 24-25 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું। હરિદ્વારના પંડિતોએ વૈદિક રીતે મહાયજ્ઞ કર્યું હતું।
विश्व शांति दादरा नगर हवेली सुख शांति समृद्धि संकल्पों साथ यज्ञ में आहुतिओ कराई थी। बपोरे 12 वाग्या थी महाप्रसाद आयोजन करविक भक्त भक्तिभाव महाप्रसाद लीधो। आ प्रसंगे अजय देसाईए जणाव्युं के गायत्री परिवार सदाय विश्व कल्याण इच्छे छे अने तमाम सनातननी धर्मनी राहे कर्म करी आगळ वधे तेवी प्रार्थना करी हती। नमः अत्र गायत्री ओम ज्योति पुरुषाय नमः। पर्यावरण के शुद्धि के लिए और अपना संस्कृत बचाने के लिए हर गांव में जाकर प्रचार प्रचार करने का और हरिद्वार से करीब 30 टोली निकली है इसे अक्टूबर में और हर गांव में जाके ये यज्ञ का काम हो रहा है और हिंदू समाज को बचाने के लिए हमारा पंडिया जी ने जो गायत्री शांति कुंज के जो रखवाले हैं पंडिया साहब उसने ये सब किया है और उसकी प्रेरणा से हम लोग हर मंदिर में हर गायत्री परिवार के उधर ये यज्ञ का प्रोग्राम हो रहे हैं। 24 कुंडली यज्ञ सिलवास में कई बार आते हैं और कई बार हम लोग करते हैं। यही कारण है कि भाई संस्कृति बचा रहे अपना और धर्म बचा रहे, इसीलिए ये प्रोग्राम हम लोग हर टाइम करते और अच्छी तरह से इसको निभाते हैं। वापी में वीआईए ऑडिटोरियम खाते शाला विद्यार्थियों एन्युअल डे दिवसे पोताना रहेली आगवी प्रतिभाना दर्शन कराया था। वापी में वीआईए ऑडिटोरियम खाते शाळाना विद्यार्थीઓએ પોતાનામાં રહેલી આગવી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા। આ કાર્યક્રમ વાપીની સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા આયોજિત હતો। સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા કોવિડ કાળ બાદ શાળાનો 13મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ભારત દર્શનની થીમ પર યોજાયેલ એન્યુઅલ ડેમાં અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જે બાદ શાળાના અભ્યાસમાં અને ઇતર પ્રવૃત્તિમાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે શાળાના બાળકોએ સ્ટેજ કાર્યક્રમથી મનોરંજન પૂરું પાડ્યું હતું। શાળામાં સંચાલકોએ જણાવ્યું કે શાળાના અભ્યાસ સાથે બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે, સ્ટેજ ફિયર દૂર થાય તે ઉદ્દેશથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ ભારતના અન્ય રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરી શકે તે માટે ભારત દર્શન થીમ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જે જોઈ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મંજુબેન ડાયમા અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ હતા અને નગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવિકા હતા। એમની આપણી વચ્ચે અકારણે નથી અત્યારે, એમની યાદમાં એમને શિક્ષા પ્રત્યે વધારે લગાવ હતો તો શિક્ષા સંસ્થા ચાલુ કરવી આવ્યું બીકે ડાયમાજી અને અમે નક્કી કર્યું અને આજે જે વિસ્તારમાં જ્યાં જરૂર છે જેનો એ વિસ્તારમાં શ્રમજીવીઓ રહે છે અને તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે એવા બાળકોને શિક્ષા મળી રહે એ ઉદ્દેશ્ય સાથે ડોનેશન વગરની આ એક સ્કૂલ ચાલુ કરવાનો વિચાર કર્યો હતો અને આજે એના 13 વર્ષ પૂરા થાય છે ત્યારે અમને આનંદ થાય છે કે આજ શિક્ષાની સદી છે અને શિક્ષાની સદીમાં એ શિક્ષણ મેળવવું અગત્યનું છે। ગુજરાત સરકારના હમણાંના બજેટમાં પણ માત્ર રકમ 43,000 કરોડ જેવી શિક્ષા માટે ફાળવી છે ત્યારે બાળકોને સારું શિક્ષણ મળે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને એ એમના જીવનમાં સારી પ્રગતિ કરી શકે એ ઉદ્દેશથી આ શાળા ચાલુ કરવામાં આવેલી છે। અહીંયા એમના પેરેન્ટ્સને પણ લખતા વાંચતા ન આવડતો તે શીખવાડવાની પણ અમારી એક ચાલે છે, યોજના ચાલે છે। એમને આત્મનિર્ભર બનાવવા માટે સીવણ અને એવા ક્લાસીસ પણ ચલાવીએ છીએ। નરેન્દ્રભાઈએ જે આત્મનિર્ભરનું એક અભિયાન લઈને આવ્યા છે અને ચરિતાર્થ કરવાનું કામ અમે આ સ્કૂલના માધ્યમથી કરી રહ્યા છીએ। ઓર આજ કઈ આજ કે એન્યુઅલ ડે કી જો થીમ હે વો હે ભારત દર્શન ઓર યે ઉન સભી બચ્ચો કે લિયે ડેડિકેટેડ હે જિન્હોને ગત લાસ્ટ 2 સાલ સે સ્કૂલ સે દૂર રહે જો કોવિડ ટાઈમ મે સભી પૂરે દેશ કો પ્રભાવિત કિયા કોવિડ મહામારી ને तो अब एक बार उन्हें पुनः मौका मिला है अपने प्रतिभा को निखारने का। तो 2 साल से कोई एक्टिविटीज़ नहीं थी और आज ये जो एनुअल डे है मैं उन सभी बच्चों को डेडिकेट करती हूँ जो इन सब चीज़ों से वंचित रहे। और एनुअल डे एक लाइफ सेलिब्रेशन है, बच्चों को पूरे टाइम इस तरह टेंशन रहता है हार जीत का, वेदर वो रिपोर्ट कार्ड हो और वेदर स्पोर्ट्स डे हो, लेकिन एनुअल डे ही एक ऐसा डे है कि फुल ऑफ एन्जॉयमेंट,
सेलिब्रेशन। जो बच्चे शर्माते हैं या जिनके अंदर फियर्स रहते हैं तो वो नहीं आते स्टेज पे, और एनुअल डे में बच्चे जब पार्ट लेते हैं तो वो खुलकर नाचते हैं, झूमते हैं और बहुत आनंद एंजॉय करते हैं। तो इस तरीके एक्टिविटीज़ एनुअल डे होते रहना चाहिए, और जो बच्चे बिना डर और फियर के स्टेज पे डांस करते हैं, नाचते झूमते गाते हैं, वो लाइफ के किसी भी अवसर पर, लाइफ में उनके किसी भी चैलेंजेस को का सामना आसानी से कर सकते हैं। जता पहला फिर एक नजर आज ना मुख्य समाचारों पर। वापी में नॉन रिसाइकलेबल वेस्ट भरी ने जता ट्रक चालक ने पुलिस रोकी ने दंड भरावी ने छोड़ी मुक्यो। दपाड़ा ना युवान की हत्या प्रकरण में सेलवास पुलिस एक सगीर सहित बे आरोपियों ने करी धरपकड़। सेलवास में छत्रपति शिवाजी महाराज जयंती ना बेनरो फाड़ी नाखता मराठी समाज में भारी नाराजगी। दमण क्रिकेट ग्राउंड पर वीएचपी और बजरंग दड़े सामूहिक हनुमान चालीसा पाठ नु आयोजन कर्यु। समाचारों में आज बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो जेट न्यूज। त्यां सुधी मने रजा आपशो। नमस्कार।